વિદ્યાર્થી મિત્રો સામાયિક મૂલ્યાંકન કસોટી જે જુલાઈ માસમાં લેવાની છે તેના ધોરણ છ ના ગુજરાતી વિષયના પેપરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તેમાં પ્રશ્ન એક છે કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તેમાં પેલું છે તેમના તેની તે અને તેણી તેમાં પેલું છે યુક્તા મારી બહેન છે તેણી સુંદર ગાયિકા છે જવાબ આવશે તેણી બીજું મીઠું મીનાના પોપટનું નામ છે ખાલી જગ્યા મને ખૂબ ગમે છે તેનો જવાબ આવશે તે ત્રીજું જીલ ત્યાં આવે છે ખાલી જગ્યા પુસ્તક આપી દેશો તો તેનો જવાબ આવશે એને પછી ચોથું ખાલી જગ્યા ખેતરમાં જુદા જુદા પક્ષીઓ હતા તેનો જવાબ આવશે તેમના પાંચમું અલ્પેશ આજે શાળામાં આવી ગયો છે ખાલી જગ્યા બહેન પણ સાથે આવી એટલે કે તેની બહેન પણ સાથે આવી પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો પેલું છે મોચીએ સોનાના ઓઝારો શા માટે ખૂણામાં નાખી દીધા તેનો જવાબ આવશે મોચી માનતો હતો કે ભગવાને હાથ પગ કામ કરવા આપ્યા છે સોટા ઓજારોથી મોચી તેનું કામ કરી શકતો નહીં આથી તેને સોનાના ઓજારો ખૂણામાં નાખી દીધા બીજું હોળી તહેવાર मातम क्या पढ़ाई में आपको आते हैं डाउट्स तो फाइव सेकंड में डाउट नट्स के साथ करो आउट बस अपने सवाल की फोटो खींचो क्रॉप करो और तुरंत वीडियो सॉल्यूशन पाओ चाहे आपका सवाल फिजिक्स केमिस्ट्री मैथ्स बायोलॉजी का हो सीबीएसई यूपी बिहार मध्य प्रदेश या अन्य स्टेट्स बोर्ड का हो यहाँ तक कक्षा छः से बारहवीं आई आई टी सभी सवालों के वीडियो सोल्यूशन सिर्फ फाइव सेकंड में मिलेंगे डाउट नट ऐप पर

પછી કૃષ્ણને રાસ રમતા રીસ કેમ ચડે છે તો તેનો જવાબ આવશે રાજાએ કૃષ્ણને મોતી ચોરનાર કહે છે એટલે કૃષ્ણને રાસ રમતા રીસ ચડે છે પછી ચોથો સવાલ ચબુત્રો શા માટે બનાવ્યો છે તો ચબૂતરો પક્ષીઓને ચણ ચણવા માટે બનાવ્યો હશે પાંચમું મુશ્કેલ કામ કરવા શું શું જરૂરી છે તો તેનો જવાબ આવશે મુશ્કેલ કામ આપણને ઉદ્યમ અને ખંત વડે સહેલું બનાવી શકીએ છે માટે ઉદ્યમ અને ખંતનું હોવું જરૂરી છે માગ્યા મુજબ જવાબ આપો સમાનાર્થી શબ્દ કબૂલાતનું સમાનાર્થી એક કરાર પંખીનું પક્ષી ત્યારબાદ વિરોધી શબ્દ જોઈએ તો સામાજિકનું અસામાજિક થશે અને દુશ્મનનું મિત્ર જોડણી સુધારો શરદી તમારે સાચી જોડણી તમારે જોઈને યાદ રાખવાની છે રૂઢિપ્રયોગ બાવડાના બળે તેનું રૂઢિપ્રયોગ થશે મહેનત અને શ્રમ કરીને તેનું વાક્ય થશે કેયુર બાવડાના બળે આગળ આવેલો છે બીજું સપનું પડ્યું તો કરેલા કાર્યમાં સફળ થવું તેનું વાક્ય થશે ગામમાં ઘેર ઘેર નળથી પાણી આવતા સરપંચનું સપનું ફળ્યું પ્રશ્ન નંબર ચાર શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો તેમાં પહેલું છે ઉનાળો ઉનાળામાં ખૂબ ગરમી થાય છે બીજું સૂર્ય સૂર્ય આપણને તડકો આપે છે ત્રીજું પંખી પંખી માળામાં હોય છે ચોથું પવન આજે રાત્રે ખૂબ જોરમાં પવન ફૂંકાયો હતો પાંચમું જંગલ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે પ્રશ્ન નંબર પાંચ અલગ પડતા શબ્દ પર ગોળ કરો તો પહેલાંમાં સિંહ બીજામાં તુલસી ત્રીજામાં આગબોડ ચોથામાં ટેબલ પાંચમામાં તડકો અને છઠ્ઠામાં કેળો પછી પ્રશ્ન નંબર છ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો સરસ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરેલ છે તમારે તે જોઈને યાદ રાખવાની છે પ્રશ્ન નંબર સાત બંધ બેસતા જોડકા જોડો તો લારીવાળાના અવાજથી સૌ ઘરની બહાર દોડી આવી ગયા પછી કોફી કોફીનો અત્યારે વાંધો નથી તેના તે પાઠ છે શરદીના પ્રતાપે પછી વરસાદે મુશળધાર વરસીથી નદી અને નાળાને તરબોળ કરી દીધા વાહ હવે ગુજરાતમાં પ્રવેશી ગયા તો આ નર્મદા મિયામાંથી લેવાયેલું વાક્ય છે પછી પાંચમો શિયાળ તો ઠીક વરુ અને સિંહ સીમાડા છોડી ગામમાં આવી જાય છે પ્રશ્ન નંબર આઠ આપેલ બિલના આધારે પ્રશ્નોના જવાબ આપો તો આ આ છોડની ખરીદી કરનાર મને ગુલાબ ચંપો મધુમાલતી અને મોગરો ગમે છે ચોથું અમૃતા નર્સરીમાં બિલ બનાવનાર કોણ છે તો અમૃતા નર્સરીમાં બિલ બનાવનાર માળી છે પછી પાંચમો હરિયાળી ભૂમિકાજ પદાર્થો મારા સૂત્રનો અર્થ લખો તો ધરતીને હરિયાળી રાખવા માટે તમે અમારી નર્સરીની અવશ્ય મુલાકાત લો પ્રશ્ન નંબર નવ આપેલ ચિત્રનું વર્ણન કરો તો ચિત્રમાં પર્વતોની પાછળથી રહ્યો હોય તેવું દેખાય છે બે બાળકો ઝાડ સાથે રહ્યા છે કેટલાક બાળકો રમી રહ્યા છે કેટલાક બાળકો ઝાડની પાછળ સંતાયા છે ખેડૂતભાઈ ખેતરની અંદર કામ કરી રહ્યા છે અને બાળક તેને જોઈ રહ્યો છે ખળખળ વહેતી નદી પસાર થઈ રહી છે અને પર્વતો ઘટાદાર વૃક્ષો જોવા મળે છે પ્રશ્ન નંબર દર નીચેના વાક્ય પાઠના ક્રમમાં ગોઠવવાના છે તેમાં પહેલું વાક્ય આવશે તે દિવસ હવામાં શરદી હતી મને શરદી થઈ છે એમ જણ એમ તમને કોણે કહ્યું પછી ત્રીજું આ ઘર તમને ફાવે છે કે નહીં અને હવે હું રજા લઉં છું પ્રશ્ન નંબર અગિયાર તમને ઉપયોગી હિત હોય તેવા દસ વસ્તુના નામ લખો તેમાં આવશે કુકર બોલપેન સાયકલ પુસ્તકો ચાળી અને રમતના સાધનો બીજા તમારે ચાર જાતે શોધીને લખવાના છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જવાબદાર બદલ આપ સર્વાનો ખૂબ ખૂબ આભાર